अभ्युदय ट्यूशन क्लासेस धोरण 9 गणितनी अंदर आज आपणे बात करवाना छे विशेष दाखलाओं में। तो आज तमे ऑन स्क्रीन पर जोई शको छो ते प्रमाणे के जो त्रिकोण एबीसी नी अंदर एबी बराबर 8, बीसी बराबर 10 अने एसी बराबर 12 होय अने त्रिकोण पी क्यू आर नी जे परिमिति छे 54 होय तो क्यू आर शोधो। तो तमारी पासे अहीं आकृति छे जेमां तमे जोई शको त्रिकोण एबीसी नी अंदर एबी बराबर 8, बीसी बराबर 10 अने एसी बराबर तमने 12 आपेला छे। उपरांत तमने पी क्यू आर जे छे तेनी परिमिति आपी छे कुल 54। तो परिमिति आपणने सौने खबर छे ते प्रमाणे एबी वत्ता बीसी वत्ता एसी बराबर त्रिकोण एबीसी नी परिमिति थाय। तो तमारे ध्यान खास राखवानुं के आपणे जेटला प्रमेय शीख्या छे अथवा तो पूर्वधारणाओ शीख्या छे तेमां आपणे वात करी हती के जेमां समरूप त्रिकोणो होय तो एकरूप थवा माटेनी शरत हती के जेमां बाबा बा प्रमाणे बाजूना छेदमां बाजू एटले के एबीना छेदमां पी क्यू मूकी देवानी, बीसीना छेदमां पी आर तो बीसीना छेदमां क्यू आर, अने एसीना छेदमां पी आर तो एसीना छेदमां पी आर। एटले के ऊपर ऊपर तमे जुओ तो बधामां एबीसी त्रिकोणनी बाजू छे, नीचे बधी त्रिकोण पी क्यू आरनी बाजू। तो तमारे अहींया तमने एबीनुं माप आप्युं छे 8, पी क्यू तमने આપેલા હોય તો તમારે મૂકવાના છે। તમારી પાસે પી ક્યુ જે છે એ તમને નથી આપ્યા માટે ખાલી રાખ્યા છે, બીસી તમારી પાસે છે 10 તો એ મૂકી દેવાના, ક્યુ આર આપણને ખ્યાલ નથી, એસી તમને આપેલા છે 12 તો તમારે તે મૂકી દેવાના, પી આરની આપણને ખબર નથી। ત્રિકોણ એબીસીની પરિમિતિ તમને સીધી મળી જાય કારણ કે એબી વત્તા બીસી વત્તા એસી કરવાથી આપણને ત્રિકોણ એબીસીની પરિમિતિ મળે, જેને આપણે કહીશું અહીંયા 8 વત્તા 10 વત્તા 12 બરાબર આપણને 30 મળી જાય। તો એ 30 તમે મૂકી દીધી છે ને। બીજું કે ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ જે છે એ તમને પરીક્ષામાં રકમમાં આપી હતી 54ની, તમારી પાસે અહીંયા માપ માંગ્યું છે ક્યુ આરનું, તો તમારે આ પી ક્યુનું માપ નથી લેવાનું, આ પી આરનું માપ પણ નથી લેવાનું, તમારે માપ લેવાનું છે માત્ર ક્યુ આરનું। તો બીસી તમને આપ્યા હતા 10ના છેદમાં ક્યુ આર, જે તમારે શોધવું છે એ જ તમારે માપ લેવાનું, તો એ અહીંયા મૂકી દીધું છે 10ના છેદમાં ક્યુ આર બરાબર। ત્રિકોણ એબીસીની પરિમિતિ તમને કુલ થતી હતી 30 અને તમને ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ જે છે તમને આપી છે જે 54 છે। હવે ક્રોસ ગુણાકાર કરશું, 54 × 10 બરાબર 540 અને 30 × ક્યુ આર બરાબર 30 ક્યુ આર। તો તમારે જો ક્યુ આર શોધવું હોય તો 540ના છેદમાં તમે 30 મૂકી દેશો, તમને જવાબ મળશે 18નો, 18 × 54 થાય છે, માટે તમારો જવાબ આવી જશે ત્યાં 18, તો ક્યુ આર જે છે 18 મળી જાય। તમે આ રીતે તમે ધારો તમે પી ક્યુ પણ શોધી શકો છો અને પી આર પણ શોધી શકો છો। તેના વિશેષ દાખલા જે છે તમે ટ્યુશનમાં જ્યારે રૂબરૂ મળો ત્યારે તમે આ પ્રકારના દાખલા જે છે લેતા આવશો તો તમને ત્યારે ને ત્યારે ક્લાસીસ પર તમને આ સમજાવી દેવામાં આવશે। હાલ પૂરતું તમે માત્ર યાદ રાખશો કે ક્યુ આર જે છે એ તમારે કેવી રીતે શોધવાનો છે। જાતે તમે આ જ પ્રકારના દાખલા જે છે એ જોઈ શકો છો સ્ક્રીન પર, તમને 3 આપેલા, તો તમારે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરવાનો છે। એબી બરાબર 5, બીસી બરાબર 7, એસી બરાબર 4 અને એક્સ વાય બરાબર 7.5 હોય તો ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ શોધો, તમારો જવાબ જે છે 24 આવવો જોઈએ। જો એબી બરાબર 3, બીસી બરાબર 4, એસી બરાબર 5 અને ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ 18 હોય તો ક્યુ આર અને પી આર શોધો, જેમાં તમારો જવાબ અનુક્રમે 6 અને 7.5 આવી જશે। જો પી ક્યુ બરાબર 2.5, ક્યુ આર બરાબર 3, પી આર બરાબર 4.5 તથા બીસી બરાબર 1.8 હોય તો ત્રિકોણ એબીસીની પરિમિતિ શોધો, જેમાં તમારો જવાબ જે છે એ 6 આવવો જોઈએ। તો વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત ફરીથી જોઈ લેશો, સમજી લેશો, જ્યાં ન ખ્યાલ પડે ત્યાં તમે ચોક્કસથી વોટ્સએપ કોમેન્ટ કે પછી ક્લાસીસ પર રૂબરૂ જણાવી શકશો। પ્રયત્ન કરશું દાખલામાં દરેક કિંમત લાવવાનો બને ત્યાં સુધી, એટલે ખાસ ધ્યાન રાખશો કે જ્યાં નથી સમજાતું ત્યાં તમે ચોક્કસથી પૂછી લેશો, જણાવી દેશો।